गुड मॉर्निंग स्टूडेंट, ऑनलाइन लेक्चर्स में तमारू हार्दिक स्वागत छे। तो फर्स्ट ऑफ ऑल आपणे टीवाई फिजिक्स नी अंदर चेप्टर 5 नी अंदर आपणे डेन्सिटी ऑफ स्टेट सुधी पहोंच्या हता, बराबर। तो हवे आगळ आपणे डेन्सिटी ऑफ स्टेट विशे थोड़ुक भणीए। तो बाय डीई डेन्सिटी ऑफ स्टेट ने डी ऑफ ई वडे दर्शावामां आवे छे, बराबर। बाय डीई वी मीन ध टोटल नंबर ऑफ एवेलेबल इलेक्ट्रॉनिक स्टेट पर यूनिट एनर्जी रेंज एट ई। दिस क्वांटिटी इज यूजफुल इन द डिस्क्रिप्शन ऑफ द बिहेवियर ऑफ द फ्री इलेक्ट्रॉन गैस, बराबर। मेनली अत्यारे आपणे जे पांचमू चेप्टर भणी रह्या छीए तेनी अंदर आपणे मेनली कोई पण थियरी भणी छे, बराबर। तो मेनली जेटली पण थियरी छे, बराबर, मोस्ट ऑफली गैस रिलेटेड थियरी छे। तो हवे अहींया गैस रिलेटेड थियरी माटे वात करीए तो एनु जे लीनियर मोमेंटम छे, बराबर, लीनियर मोमेंटम जेने आपणे पी वडे दर्शावीए छीए ए अहींया पी इज इक्वल टू माइनस आई एच कट ऊंधो डेल्टा छे, बराबर। हवे अहींया वात करीए तो बंने बाजु आपणे इक्वेशन जे आ छे, आपणी जे आ इक्वेशन छे एने बंने बाजु आपणे साई के ऑफ आर वडे मल्टीप्लाय करिए तो पी साई के ऑफ आर इज इक्वल टू माइनस आई एच कट साई के ऑफ आर डेल्टा, बराबर। हवे अहींया वात करिए तो के माइनस आई जे छे एने आपणे दर्शावू होय, बराबर, एटले बंने बाजु आपणे शुं कर्युं साई के ऑफ आर वडे मल्टीप्लाय कर्या। त्यारबाद आ जे इक्वेशन आव्युं, बराबर, एमां माइनस आई बराबर एच कट साई ऑफ के ऑफ आर अने डेल्टा, बराबर। तो माइनस आई अने डेल्टा ने आपणे के वडे प्रदर्शित करीए तो के इंटू एच कट साई के ऑफ आर, बराबर। आ थई गयुं आपणुं इक्वेशन नंबर 1, बराबर। त्यारबाद वात करिए तो के आपणी पासे साई के ऑफ आर एनी वेल्यू आपेली छे, शुं आपेली छे तो के ए इंटू ई रेस टू आई इंटू के वेक्टर इंटू आर वेक्टर, बराबर। आ आपणने साई के ऑफ आर नी वेल्यू आपेली छे। सो देट ध प्लान वेव साई साई के इज एन आइजन फंक्शन ऑफ ध लीनियर मोमेंटम विथ आइजन वेल्यू एच कट के, बराबर। एटले साई नी जे छे એ કોની સાથે છે, એચ કટ અને કે સાથે સંબંધિત છે। તો પાર્ટિકલ્સની અત્યારે હવે વેલોસિટીની વાત કરીએ, બરાબર, ગેસ પાર્ટિકલની અંદર વેલોસિટીની વાત કરીએ તો વેલોસિટી ઇઝ ગિવન બાય પી ઇઝ ઇક્વલ ટુ એચ કટ કે। હવે કે કેમ, અહીંયા ધ્યાન આપો, આપણે શું કર્યું, માઇનસ આઈ અને ઊંધો ડેલ્ટા એની જગ્યાએ આપણે શું મૂક્યું, કે, બરાબર। તો અહીંયા પણ માઇનસ આઈ અને ડેલ્ટાની જગ્યાએ આપણે શું મૂકી દીધો, કે, બરાબર। હવે પી એ શું છે, પાર્ટિકલ્સનું માસ એન્ડ પાર્ટિકલ્સની વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ એચ કટ કે, બરાબર। ત્યારબાદ આપણે એની વેલોસિટી શોધવી છે તો વી ઇઝ ઇક્વલ ટુ એચ કટ કે બાય એમ। આ આપણું ઇક્વેશન નંબર 2, બરાબર। તો અહીંયા આપણે શું કર્યું, સિમ્પલી જે એનું પાર્ટિકલ્સની વેલોસિટી છે, બરાબર, એમાંથી આપણે માસ એમ ઇન્ટુ વી વેલોસિટી, બરાબર, કેવી થાય, તો કે પાર્ટિકલ્સની મેઇન વેલોસિટી જેટલી થાય, બરાબર। તો એમ વી ઇઝ ઇક્વલ, અરે સોરી, પાર્ટિકલ્સના મોમેન્ટમ પી ઇઝ ઇક્વલ ટુ એચ કટ કે। તો મોમેન્ટમ એ માસ અને વેલોસિટીના મલ્ટીપ્લાય જેટલું હોય, તો માસ ઇન્ટુ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ એચ કટ કે, ધેન વેલોસિટી વી ઇઝ ઇક્વલ ટુ એચ કટ કે બાય એમ, ઇક્વેશન નંબર 2। નાવ વી કન્સિડર ઇન ધ ગ્રાઉન્ડ સ્ટેટ ઓફ સિસ્ટમ ઓફ અ સિસ્ટમ ઓફ એન ફ્રી ઇલેક્ટ્રોન્સ ધ ઓક્યુપાઈડ ઓર્બિટલ મે બી રિપ્રેઝન્ટેડ એઝ પોઈન્ટ ઇનસાઇડ અ સ્ફિયર ઇન કે સ્પેસ ધ એનર્જી। હવે અહીંયા આપણે વાત કરવાની છે શેની, તો વેવ ફેક્ટરની, બરાબર। તો એના માટે આપણો વેવ ફેક્ટર જે છે એની વેલ્યુ કંઈક આવી આપણને
आपेली छे, ef ऑफ 0 ef ऑफ 0 इज इक्वल टू h कट स्क्वायर बाय 2m इनटू kf स्क्वायर, बराबर। અહીંયા જે kf છે એ જ સેમ આ k છે, આ આપણો ઇક્વેશન નંબર 3, બરાબર। ઇક્વેશન નંબર 3 પછી આપણે આગળ વાત કરીએ તો કે ધ ફોર ધ વોલ્યુમ એલિમેન્ટ, બરાબર, ફોર ધ વોલ્યુમ એલિમેન્ટ 2 પાઈ બાય l નો ક્યુબ આપેલો છે ઓફ k સ્પેસ। હવે એ જે 2 પાઈ બાય k નો હોલ, અરે હોલ ક્યુબ આપેલો છે k સ્પેસ માટે, એના પરથી આપણો ફર્મી ઇન સ્ફિયર વોલ્યુમ એને 4 પાઈ બાય 3 kf ક્યુબ તરીકે દર્શાવેલ છે। એટલે આપણો જે લાસ્ટ ઇક્વેશન આના પરથી આવશે n માટેનું, એ સમથિંગ આવું આવશે, n બરાબર v બાય 3 પાઈ સ્ક્વેર kf ક્યુબ, બરાબર, kf ક્યુબ। હવે ત્યારબાદ આપણે વાત કરીએ એના માટે આગળ તો kf ક્યુબ, હવે kf ની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો એના પરથી આપણે kf ની વેલ્યુ સમથિંગ આ રીતે ફાઇન્ડ કરી શકીએ કે kf ને કરતા બનાવો ઇઝ ઇક્વલ ટુ n 3 પાઈ સ્ક્વેર બાય v રેસ ટુ 1/3, બરાબર। તો આ આપણી ઇક્વેશન શેના માટેની આવી, kf માટેની આવી, જેને આપણે ઇક્વેશન નંબર 4 કહીએ, બરાબર। This depends only on the particle conservation and not on the mass using. We have now, આપણી પાસે kf આવી ગયા, બરાબર, તો kf પરથી આપણે ef પણ શોધી શકીએ। તો ef of 0 is equal to h cut square by 2m into n 3 pi square by v raised to 1/3, પણ અહીંયા square એટલે રેસ ટુ 2/3, આ આપણું ઇક્વેશન નંબર 5, બરાબર। આફ્ટર દેટ વી હેડ ધીસ રિલેટ ધ ફર્મી એનર્જી ઓફ ટુ ધ ઇલેક્ટ્રોન કન્સર્વેશન એન બાય વી, એન બાય વી એ શું છે, કન્સર્વેશન ઓફ ધ પાર્ટિકલ, બરાબર। આફ્ટર દેટ ધ માસ એમ ધ ઇલેક્ટ્રોન વેલોસિટી વી ઓફ એફ, હવે આપણે વી ઓફ એફ શોધવી છે, બરાબર। તો અહીંયા આપણે ક્યાંક v દેખાય છે, યસ, વી હેડ, વી ગોટ અ v સમથિંગ લાઈક ધીસ, v ઓફ f ઇઝ ઇક્વલ ટુ h કટ kf બાય n, લાઈક ધીસ। ઇક્વેશન નંબર 2 ઇઝ અવર વેલોસિટી ઓફ ધ પાર્ટિકલ। નાવ કન્સિડર ધ વેલ્યુ ઓફ kf ઇન ધીસ ઇક્વેશન, વી હેડ h કટ by m into n 3 pi square by v raised to 1/3. This is our equation number 6. After that, the density of state function dE denied from the fact that all the energy state below EF0 are occupied and this is equal to the total number of electron, બરાબર। હવે અહીંયા વાત કરી લીધી કે આનું જે ફંક્શન છે, બરાબર, એનું જે ટોટલ એનર્જી છે એ કેવું થશે, ઇલેક્ટ્રોનના ટોટલ નંબર જેટલું થશે। નાવ ધ ઇક્વેશન ડી ઓફ ઈ જે આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર, શું, ડેન્સિટી ઓફ સ્ટેટ, ડી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ડી એન બાય ડી ઈ એફ, બરાબર। હવે આપણે ફાઇન્ડ કરવાનું છે, હવે આને આપણે ફાઇન્ડ કરવું હોય, બરાબર, તો નાવ કન્સિડર ધીસ EF ઓફ 0, બરાબર, એના વડે આપણે આનું શું કરીશું, તો સંકલન કરીશું, બરાબર। તો સંકલન ઓફ 0 થી EF ઓફ 0 d ઓફ E ઇઝ ઇક્વલ ટુ સંકલન ઓફ dN બાય DEF 0 થી EF 0, બરાબર। આફ્ટર દેટ વી કન્સિડર ધ વેલ્યુ of DFE in substituting with DE, DEF substituting multiply by DE, after we consider the value of N 0 EF
0 d of e into de is equal to capital N. We had got a value of capital N, the particles electron, the gas of particles. Now this equation is our equation number 7. After that we had substituting the value of N from 5.27. From the equation of 5. Now in this equation, in fifth equation, we had find the value of N and the value put in equation number 7. After that we had got sankalan 0 to sankalan 0 to EF of O into D of E into DE is equal to V by 3 pi square into V by 3 pi square into 2M into EF 0 upon H cut square raised to 3 by 2. In this value, in this equation, equation number 5, we find the value of N. Now the 2M multiplied into EF of O. After H cut square dividing by this equation EF O to M by Z 2F EF 2M into EF 0 by H cut square. And then this equation is equal to, this equation is 3 pi square down, 3 pi square goes to down and V goes to up. V by 3 pi square into 2m into EF 0 upon H cut square raised to 3 by 2. After that we had consider this equation not be using 0 to EF integrator. After that d by de, we had multiple this equation d by de is equal to d by de into v by 3 pi square into 2m into EF of O by H cut square raised to 3 by 2 This equation we had multiplied by d by de. Both sides d by de multiplied. After that we get d by de integration d of e into de is equal to d by de into v by 3 pi square into 2m into EF O by H cut square raised to 3 by 2. After that we had something got some new equation, that is d of e is equal to v by 2 pi square into 2m by H cut square raised to 3 by 2 into e raised to half, e of e raised to half, because we had got a e, not EF O. Whatever DE is equal to V by 2 pi square into 2m by H cut square raised to 3 by 2 into e raised to half, because we had integrated this equation. After the value we find d of e is equal to v by 2 pi square into 2m by h cut square raised to 3 by 2 into e raised to half. That means d of e is equal to c into e raised to 1 by 2. Equation number 8. Here c is equal to v by 2 pi square into 2m by h cut square raised to 3 by 2. Here the value of c is equal to v by 2 pi square into 2m by h cut square whole 3 by 2. This result
may be not obtained and expressed most simply by writing 5.27, the equation of EF0 is equal to H cut square by 2N into N 3 pi square by V raised to 2 by 3. The equation written on like that, we had a log N is equal to log N is equal to 3 by 2 log E of 0 3 by 2 log EF of 0 plus constant. After that, we consider some the value of dN and N. The value of log N is equal to dN by N is equal to 3 by 2 into d EFO by EFO. Constant has no integration value. After that, we find some value of dN by DEFO is equal to 3 by 2 into N by EFO, and we call that D into EFO, the value of density of state. The value of density of state, equation number 9. The total theory written on the board with mathematical steps, and we consider the value of D of EF of O. Now, the graph is most compulsory in this theory, because the graph is show us a something value of DE and capital E, D of E and capital E. Now listening some main facts of density of state, which in a factor of order of unity, the number of orbital per unit energy range at the Fermi energy is just the total number of condition electron divided by the Fermi energy. In this theory, most important line is the Fermi. Fermi has a some got news for this theory, the Fermi energy. The E, total of energy, is called the Fermi energy. After that, the graph drawing like that, D of E upside in Y row and energy, Fermi energy of E in a X row here we show that a graph of dE by energy E, Fermi energy. Here we something show CE raised to half like that. The d of E is equal to C into E raised to half. That means a graph goes to straight. After some times, the graph goes to straight a line, which means the value of a constant. Now that T is equal to 0. After the temperature is equal to 0, the graph goes to down on X row with energy E. And sometimes when T, that means temperature does not equal to goes to 0, the graph goes to down. And after sometimes the graph, that means the value goes to nearly by 0. In X row, the D of E, the value goes to 0. That means the theory is not possible when T does not equal to 0.
sometimes c e raised to half goes to straight. That means the theory was possible and successful of theory. The theory total density of state here complete, and after we had meet in our next online lectures. So take care and bye bye.